ट्रेन्ड्स चेप्ट अत्यार सुधीना आपणे चेप्टर बे एकम अने मापनना विडियोमां तेने थियरी अने तेने एक्सरसाइज ने लगता न्यूमेरिकल नी चर्चा करी। हवे आपणे आ विडियोमां JEE अथवा के नीट मां त्रुटिने लगता केवा दाखला पूछाय तेनी आपणे चर्चा करीशुं। तो आपणे त्रुटिने लगता दाखलामां पहेलो ज छे आपणी पासे अवरोधोना समांतर जोडाण माटे समतुल्य अवरोध 1/ तो RP એટલે P4 પેરેલલ અને R4 રેઝિસ્ટન્સ એટલે સમતુલ્ય અવરોધ છે RP, તો એનું સૂત્ર છે 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2। તો આપણે DRP/RP સ્ક્વેર નું સમીકરણ શું થશે એ તારું છે। તો આપણે અહીંયા વાત કરી આ DRP તો DX/DY ને બધું તમે થોડું ઘણું જોયું છે એટલે એક જાતનું આ વિકલન છે। તો પહેલા આપણે વાત કરી દઈ કે વિકલનમાં શું આવે તો કે DX એક્સ ની એન ઘાત હોય તો એન એક્સ ની એન માઇનસ 1 થાય, એવી રીતે DX એક્સ ની માઇનસ 1 ઘાત હોય તો આના સમીકરણ મુજબ માઇનસ 1 એક્સ ની માઇનસ 1 માઇનસ 1 એટલે કે માઇનસ 1 એક્સ ની માઇનસ 2 થાય અને છેદમાં લઈ જાય એટલે એક્સ નો વર્ગ થાય। હવે અહીંયા આપણે જોયું કે એક જ ચલ રાશિ છે, સામે આપણે બે ચલ રાશિ હોય સપોઝ એક્સ નો વર્ગ બરાબર વાય નો વર્ગ આવું આપણી પાસે છે। ચલો આપણે એક કામ કરીએ એક્સ ની માઇનસ 1 ઘાત અહીંયા વાય ની માઇનસ 1 ઘાત છે તો અહીંયા આનું પણ વિકલન કરવું પડે આનું પણ વિકલન કરવું પડે એટલે આને આંશિક વિકલન કહેવાય। તો આમાં માઇનસ 1 એક્સ ની 2 ઘાત પછી DX લખવું પડે, એવી રીતે અહીંયા માઇનસ 1 વાય ની 2 ઘાત DY આ રીતે લખી શકાય, એ DX આપણે અહીંયા મૂકી શકીએ। તો અહીંયા આપણે જોયું કે અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 છે। હવે આપણે RP ની માઇનસ 1 ઘાત બરાબર R1 ની માઇનસ 1 ઘાત R2 ની માઇનસ 1 ઘાત આ રીતે લખી નાખ્યું આપણે બધાને ઉપર ચડાવી દીધું। હવે બંને બાજુ આંશિક વિકલન કરતા આવી આ રીતે કરશું એટલે આપણે અહીંયા DRP ની સાપેક્ષે વિકલન કરવાનું એટલે DRP છેદમાં RP નો સ્ક્વેર થશે, અહીંયા જેમ એક્સ સ્ક્વેર થયો તો માઇનસ નિશાની આવશે, એવી રીતે અહીંયા પણ માઇનસ DR1 એટલે R1 ની સાપેક્ષે વિકલન કરવાનું છેદમાં R1 નો સ્ક્વેર પ્લસ અહીંયા R2 ની સાપેક્ષે વિકલન કરવાનું એટલે માઇનસ DR2 છેદમાં R2 નો સ્ક્વેર। અહીંયા આપણે જોઈ કે આનું મૂલ્ય બદલાય તો પણ RP બદલાય, R2 નું મૂલ્ય બદલાય તો પણ RP બદલાય એટલે અહીંયા RP R1 R2 ત્રણ ચલ રાશિ થઈ, એમાં RP R1 અને R2 પર આધારિત છે એટલે આપણે અલગ અલગ વિકલન કરીએ એટલે બીજાને અચળ ગણીએ અને પહેલાનું વિકલન કરીએ અને આંશિક વિકલન કહેવાય। બધી બાજુથી આપણે કટ કરી દઈએ તો DRP/RP² બરાબર DR1/R1² + DR2/R2² આવું આવશે। તો અહીંયા આપણે જોયું ઓપ્શન DRP બરાબર DRP છેદમાં RP² એટલે કે આનું સમીકરણ તો કે સી ઓપ્શન જોઈ DR1/R1² + DR2/R2² એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી। હવે અહીંયા DRP છે તો તમે ચેપ્ટર 2નું જે ઉદાહરણ જે છે એમાં તમે જોશો તો આવું જ છે, ડીને બદલે ∆R' છે એને પેરેલલ માટે સમાંતર જોડાણ માટે જે અવરોધ છે એને R' નામ આપ્યું છે અને નીચે R'² બરાબર ∆R1 નામ આપેલું છે અહીંયા એટલે કે R1માં નિરપેક્ષ ત્રુટિ છેદમાં R1² વત્તા ∆R2 છેદમાં R2² આ સૂત્ર જે આવ્યું એ કઈ રીતે આવ્યું એની આપણે અહીંયા ચર્ચા થઈ ગઈ સાથે સાથે એટલે તમે આવું પણ ગમે ત્યારે સૂત્ર આવે તો આવી રીતે તમે મેળવી શકો છો। હવે આપણે આવી જ આને લગતું આવું બીજું એક આપણે સમીકરણ ધોરણ 10માં તમે પણ ભણી ગયા છો અરીસા અને લેન્સના સમીકરણમાં અરીસાનું સૂત્ર એના આને લગતું એક આપણે એક ન્યૂમેરિકલની ચર્ચા કરીશું। હવે આપણે ન્યૂમેરિકલ 2 જે ન્યૂમેરિકલ 1 જેવો જ છે તેની ચર્ચા કરીશું। ગોરી અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં વસ્તુ અંતર U 50.1 પ્લસ માઇનસ 0.5 તો વસ્તુ અંતર માપવામાં આ નિરપેક્ષ ત્રુટિ છે આ સાચું મૂલ્ય અને પ્રતિબિંબ અંતર V બરાબર 20.1 પ્લસ માઇનસ 0.2 તો 0.2 નિરપેક્ષ ત્રુટિ છે અને આ સાચું મૂલ્ય છે તો તેની કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટિ શોધો।
तो अहीं आपणे दसमा धर्मना तमे भणी गया छो गोरी अरीसा माटे केंद्र लंबाईनुं सूत्र वन अपॉन एफ बराबर वन अपॉन यू प्लस वन अपॉन वी आ रीते थशे। हवे आपणे एने सादुरूप आपीए लसा लईने तो एफ बराबर यू इंटू वी छेदमां यू प्लस वी थशे। જો આપણે કેન્દ્ર લંબાઈ સાચું મૂલ્ય જોતું હોય તો અહીંયા બેયના સાચા મૂલ્ય આપણે અહીંયા મૂકીશું તો આપણે પહેલાં વાત કરી દઈએ અહીંયા 50.1 છે એને આપણે નિયર વેલ્યુ 50 લઈશું અને આની નિયર વેલ્યુ આપણે 20 લઈશું છેદમાં 50 વત્તા 20 એ રીતે થશે એટલે આ થશે 1000 છેદમાં 70 તો એક મિનિટ ઉડી જશે એટલે 7 એકુ 7 એટલે 3 વધશે એટલે 7 30 થશે 7 ચોક 28 અને પછી 2 વધશે એટલે 14.3 થશે આ થઈ એની કેન્દ્ર લંબાઈ। હવે આપણે કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટી શોધવી છે તો આની આપણે વાત કરી હતી વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ એના જેવું જ છે તો આપણે અહીંયા વાત કરી દઈએ ડેલ્ટા એફ ના છેદમાં એફ બરાબર આની આમાંથી જોશું તો જો અહીંયા બે પ્રોડક્ટમાં છે એટલે પ્રોડક્ટનો નિયમ વાપરશું તો કે ડેલ્ટા યુ છેદમાં સાચું મૂલ્ય ડેલ્ટા વી છેદમાં સાચું મૂલ્ય પ્લસ હવે નીચે જે છે ત્રીજું પદ છે પણ સરવાળાના સ્વરૂપમાં છે તો સરવાળાના નિયમનું મૂકીને પછી પ્રોડક્ટમાં ના નિયમમાં મૂકશું એટલે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા વી એ બેનો સરવાળો થશે નિરપેક્ષ ત્રુટીનો છેદમાં યુ પ્લસ વી આ રીતે થશે। હવે આપણે કિંમતો મૂકીએ ડેલ્ટા એફ અહીંયા એફ આપણી પાસે આવ્યું 14.3 બરાબર ડેલ્ટા યુ તો ડેલ્ટા યુ છે 0.5 છેદમાં 50 નિયર વેલ્યુ લઈશું એવી રીતે ડેલ્ટા વી છે 0.2 એના છેદમાં 20 લઈશું અને અહીંયા બેનો સરવાળો લઈશું એટલે 0.5 પ્લસ 0.2 છેદમાં 50 વત્તા 20 આ રીતે થશે। હવે આપણે આગળ વધીએ એમાં કે 0.5 છે તો 5 ના છેદમાં 10 લખાય એટલે નીચે 10 ગુણી નાખશું એટલે 5 ના છેદમાં 500 એવી રીતે અહીંયા 2 ના છેદમાં 200 અને 5 2 7 5 ને 2 7 થશે એટલે 0.7 ના છેદમાં 70 છે એટલે 7 ના છેદમાં 700 થશે। હવે આપણે છેદમાં જઈએ એટલે 500 નીચે આવશે અને 100 આવશે આના 100 એટલે 1 ના છેદમાં 100 એટલે 0.01 થશે એટલે 0.01 વત્તા 0.01 વત્તા 0.01 આ રીતે થશે એટલે 3 આવશે 0.03 આપણને આવશે કેન્દ્ર લંબાઈની અંદર આ જે વેલ્યુ જે છે એ સાપેક્ષ ત્રુટિ છે તો ડેલ્ટા એફ નિરપેક્ષ ત્રુટિ બરાબર 0.03 × 14.3 એટલે આપણે 14.3 ને 3 વડે ગુણી નાખીએ 0.03 માં 3 વડે ગુણશું એટલે 3 3 9 3 4 12 નો બગડો વધ પડી 1 3 1 3 ને 1 4 અને અહીંયા 10 અંશ ચિહ્ન પછી 1 છે ને 2 છે એટલે 1 2 ને 3 એટલે 0.429 આવશે 0.429। હવે તમે અહીંયા 9 ને ડ્રોપ કરો તો અહીંયા 3 થશે ને 3 ને ડ્રોપ કરો તો 4 માં કોઈ ફેરફાર થશે નહીં એટલે 0.4 થશે। તો આ આપણને કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટિ 0.4 હવે નિરપેક્ષ ત્રુટિનો એકમ સેન્ટીમીટર ખરો પણ સાપેક્ષ ત્રુટિનો એકમ આવી શકે નહીં તો આ રીતે આપણે આમાંય પણ ગણી શકાય અહીંયા 1 ડેલ્ટા R1 છેદમાં R1 વત્તા ડેલ્ટા R2 છેદમાં R2 એવી રીતે પણ અવરોધનું પણ ગણી શકો છો। હવે આપણે ત્રુટિના લગતા ત્રીજા ન્યુમેરિકલની ચર્ચા કરીશું જેમાં આપણે આ જોઈએ કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થે આપેલા સમયમાં કાપેલા અંતર પરથી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય શોધવા માટે જો અંતર અને સમયના માપનમાં મહત્તમ ત્રુટીઓ અનુક્રમે એટલે અંતર પહેલાં છે એટલે અંતરના માપનમાં ત્રુટી E1 અને સમયના માપનમાં ત્રુટી E2 ગણીશું હોય તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં પ્રતિશત ત્રુટી શોધો। તો અહીંયા પ્રતિશત ત્રુટિ શોધવાની છે તો પહેલાં આપણે સાપેક્ષ ત્રુટિ એને ગુણ્યા 100 કરીએ એટલે પ્રતિશત ત્રુટિ મળે પણ અહીંયા આપણે એક જોઈએ કે આને કેવી રીતે ગણીએ જો આ રીતે ગણશું તો જવાબ જુદો આવશે એટલે પહેલાં તમને હું એક અલગ રીતે ગણીને બતાવું છું જે સાચી પ્રક્રિયા નથી સાચી રીત નથી પણ છતાં તમે આવું ધ્યાન રાખશો તો આપણે જોઈએ
तो स्थिर स्थितिमांथी मुक्त पामता पदार्थे कापेल समय में कापेल अंतर, तो मुक्त पतन पहला कापेल अंतर नु सूत्र अपनी पास आवशे y बराबर v जीरो टी वत्ता एक द्वितीयांश ए टी स्क्वेर। એમાં મુક્તપથ કરે છે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, એટલે પ્રવેગની જગ્યાએ આવશે ગુરુત્વ પ્રવેગ જી। હવે આપણે સ્થિર સ્થિતિ શબ્દ છે, એટલે સ્થિર સ્થિતિ માટે, એટલે સ્થિર સ્થિતિ શબ્દ હોય એટલે મતલબ કે વી ઝીરો બરાબર ઝીરો લેશું એટલે વાય બરાબર એક દ્વિતીયાંશ જી ટી સ્ક્વેર આવશે। આ ઝીરો ગુણ્યા ટી પદ નીકળી જશે। હવે આપણે આની વાત કરીએ કે આપણે અહીંયા ત્રણ પદ થયા, એક બે ને ત્રણ, तो पहला आपणे जो आम करिए डेल्टा वाई ना छेद में वाई बराबर डेल्टा जी ना छेद में जी वत्ता टी नी बे घात छे ना नियम मुजब, तो बे डेल्टा टी ना छेद में टी आ रीते करिए, पछी आने गुणिया सो करिए एटले आनी प्रतिशत त्रुटि मळे, वाई नी प्रतिशत त्रुटि बराबर अहींया डेल्टा जी ना छेद में जी एने गुणिया सो करिए એટલે જીની પ્રતિશત ત્રુટિ પછી વત્તા બે ગુણ્યા ટી સમયની પ્રતિશત ત્રુટિ। તો આપણે જોયું કે વાય અંતર છે, તો અંતરમાં આપણી પાસે આપેલી છે મહત્તમ ત્રુટિઓ જે ઇવન, તો અહીં આપણે ઇવન મૂકશું બરાબર જીની શોધવાની છે એટલે આપણે સપોઝ એને એક્સ કહીશું વત્તા બે અને સમયની આપણે નામ આપ્યું છે ઈ ટુ એટલે ટુ ઈ ટુ કહીશું, તો આમ લઈએ તો એક્સ બરાબર ઈ વન માઇનસ ટુ ઈ ટુ થશે જે અહીંયા ડી ઓપ્શન આપેલો છે, પણ આ પ્રક્રિયા સાચી નથી, આ રીતે ગણી શકાય નહીં। આપણે શેમાં શોધવાની છે, જીના માપનમાં ત્રુટિ શોધવાની છે, તો જીને સૂત્રનો કરતાં પહેલાં બનાવવો પડે એટલે આપણે આગળ અહીંથી ફેરવી નાખશું અને આપણે સાચી સ્ટેપ ઉપર જશું। તો જીને સૂત્રનો કરતા બનાવશો તો જી બરાબર આ ટુ સામે જશે એટલે ટુ વાયના છેદમાં ટી સ્ક્વેર, તેથી ડેલ્ટા જીના છેદમાં જી બરાબર બે તો નંબર છે વાય અંતર છે, તો કે ડેલ્ટા વાયના છેદમાં વાય અને ટીની વર્ગ છે પણ નીચે ભાગાકારવાળા નિયમમાં, તો બે ગુણ્યા ડેલ્ટા ટીના છેદમાં ટી। હવે ડેલ્ટા જીના છેદમાં જી ગુણ્યા સો કરો એટલે જીમાં પ્રતિશત ત્રુટિ આવે, ડેલ્ટા વાયના છેદમાં વાય ગુણ્યા સો વત્તા બે ડેલ્ટા ટીના છેદમાં ટી ગુણ્યા સો કરો, તો આ થઈ તમારે પ્રતિશત ત્રુટિ। એટલે જીમાં પ્રતિશત ત્રુટિ બરાબર અંતરમાં ત્રુટિ ઇવન પ્લસ બે સમયમાં ત્રુટિ ઈ ટુ એટલે ટુ ઈ ટુ, એટલે જવાબ આવશે ઈ વન પ્લસ ટુ ઈ ટુ બી ઓપ્શન। આપણે જોયું કે પહેલાં ઈ વન માઇનસ ટુ ઈ ટુ આવી રીતે આપણે ગણી નાખ્યું જે ખોટું છે, એટલે આ બધું ધ્યાનમાં રાખવું જરૂરી છે। હવે આપણે ત્રુટિના ન્યુમેરિકલ ક્વેશ્ચન નંબર ચારમાં આપણે જોઈ, તો એમાં એક તારનું દળ આપેલું છે 0.3 પ્લસ માઇનસ 0.003 ત્રિજ્યા આપેલી છે અને લંબાઈ આપેલી છે, તો તેની ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો। તો તારનો જે આવો ટુકડો હોય સપોઝ, તો તાર એક નળાકાર સ્વરૂપે ગણી શકાય, તો આ નળાકારનું કદ જોતું હોય તો આપણી પાસે સૂત્ર છે પાય આર સ્ક્વેર એલ, અને આમ આડો રાખીએ તો લંબાઈ ગણાય, આમ રાખીએ તો ઊંચાઈ ગણાય। એટલે પહેલાં આપણે વાત કરીએ કે તારનું કદ V બરાબર પાય આર સ્ક્વેર એલ આ રીતે થશે। હવે તારનું દળ આપેલું છે એટલે તારમાં ઘન, તારની ઘનતા એને આપણે ડી નામ આપીએ, તો દળ એમ છેદમાં કદ વી, તો ઘનતા ડી બરાબર એમના છેદમાં પાય આર સ્ક્વેર એલ। હવે ઘનતામાં જ પ્રતિશત ત્રુટિ શોધવાની છે એટલે ડેલ્ટા ડીના છેદમાં ડી બરાબર ડેલ્ટા એમના છેદમાં એમ વત્તા અહીંયા આરની બે ઘાત છે એટલે બે ડેલ્ટા આરના છેદમાં આર વત્તા ડેલ્ટા એલના છેદમાં એલ। પ્રતિશત ત્રુટિ શોધવાની છે એટલે બંને બાજુ સો વડે ગુણી નાખીએ, ડેલ્ટા ડીના છેદમાં ડી ગુણ્યા સો
એટલે પ્રતિશત ત્રુટિ થશે બરાબર તો ડેલ્ટા એમના છેદમાં એમ વત્તા ડેલ્ટા આરના છેદમાં આર વત્તા ડેલ્ટા એલના છેદમાં એલ અને આપણે કોમન ગણી નાખીએ સો એટલે આ સો દરેક સાથે લાગુ પડી શકે એટલે એમમાં પ્રતિશત ત્રુટિ આરમાં પ્રતિશત ત્રુટિ અને સો વડે ગુણો એટલે લંબાઈમાં આવશે આપણે કિંમત મૂકીએ એટલે ઘનતામાં પ્રતિશત ત્રુટિ તો ડેલ્ટા એમની આપણે પાસે જોઈ તો 0.003 ડિવાઈડ બાય 0.3 પ્લસ 2 પછી ત્રીજી આરમાં છે તો 0.005 ડિવાઈડ 0.5 વત્તા ડેલ્ટા એલ એટલે લંબાઈમાં છે તો 0.06 છેદમાં 0 છેદમાં 6 અને એ બધાના ગુણ્યા 100 કરી નાખીએ હવે જો આવું હોય તો આપણે જરા આને આ રીતે લઈ શકાય કે 3 × 1 = 3 × 10⁻³ આ રીતે લઈ શકાય વત્તા 2 × 5 = 10⁻³ અને અહીંયા આપણે વાત કરી દઈએ 0.5 છે એટલે 5 × 10⁻¹ વત્તા 6 × 10⁻² છેદમાં 6 અને એને ગુણ્યા 100 હવે જો આ 3 ઉડી જાય એટલે 10⁻³ - 1 છે એટલે 10⁻² થશે એટલે આપણે અહીંયા વાત કરી કે ડીમાં પ્રતિશત ત્રુટિ બરાબર આ 3 ઉડી ગયા 10⁻² વત્તા 2 અહીંયા પણ 10⁻² થશે અને અહીંયા 6 ઉડી જશે એટલે 10⁻² વત્તા 10⁻² અને એ બધાને ગુણ્યા 100 છે એટલે 100 ની આપણે વાત કરી એટલે 10⁻² ગણી શકાય 10⁻² × 10⁻² એટલે 10⁻ થશે એટલે 1 થશે અહીંયા પણ 10⁻ થશે એટલે 2 થશે અને આ પણ 1 થશે આ થઈ પ્રતિશત ત્રુટી એટલે 4% પ્રતિશત ત્રુટિ થશે તો આ રીતે આપણે તારમાં પ્રતિશત ત્રુટિ જોઈ તો આ બધું જોવું પડે કે તાર એટલે એક નળાકાર કહેવાય એટલે નળાકારનું આપણે કદનું સૂત્ર આ બધા સૂત્ર આપણે મોઢે હોવા જોઈએ હવે આપણે JEE 2014માં પૂછાયેલ આપણે ન્યુમેરિકલની ચર્ચા કરીશું એની અંદર પહેલાં આપણે વાત કરીએ ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ I = E^2 અહીંયા E એક આધાર છે અને આ એની ઘાત છે -1 mA માં છે તો એને ઘાતમાં 1000 વોલ્ટના છેદમાં T છે જ્યાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન V એટલા વોલ્ટમાં અને તાપમાન અહીંયા T એ કેલ્વિનમાં છે જો વિદ્યાર્થી 300 કેલ્વિન તાપમાને ડાયોડ રાખેલ છે અને ત્યારે એણે પ્રેક્ટિકલ કરેલો છે એટલે જો વિદ્યાર્થી 300 કેલ્વિન તાપમાને 5 mA વિદ્યુત પ્રવાહની માપણી દરમિયાન પ્રવાહનું માપણી કરી અને 5 mA દરમિયાન એણે વોલ્ટેજમાં જે ત્રુટિ આવી છે 0.01 વોલ્ટની ત્રુટિ કરે તો પ્રવાહમાં પણ ત્રુટિ આવવાની વોલ્ટમાં ત્રુટિ છે એટલે પ્રવાહમાં પણ ત્રુટિ આવશે તો પ્રવાહમાં કેટલી ત્રુટિ આવશે એ આપણે જોવું છે તો પહેલાં આપણે આને જોઈએ કે આ પ્રવાહનું જે સમીકરણ છે તો તમને પહેલાં એક વાત કરી દઈ કે Y = E^2 તો આની અંદર E એટલે એક્સપોનેન્શિયલ આધારમાં છે E 2.718 એક અચળ નંબર છે એને કહેવાય નેપિયર અચળાંક તો Y = E^2 અહીંયા એક્સ આ ઘાતમાં છે આ ઘાતમાં જે છે એક્સ બદલાય તો અહીંયા વાય બદલાય આધાર અચળ છે એટલે આને ચર ઘાતાંકીય સમીકરણ કહેવાય એટલે ચર ઘાતાંકીય સમીકરણની અંદર આધાર અચળ છે ઘાત બદલાય છે તો આનું સમીકરણ આપણે વિકલન કરવું હોય તો DY/Y નું એક્સની સાપેક્ષે તો DY/DX = E^x હોય તો E^x જ આવશે હવે આને સામે લઈ જાઓ તો તમે આ રીતે લખી શકો DY/DY = E^x dx
હવે આપણે સે આગળ વિચારીએ કે y બરાબર e રેસ ટુ kx છે, સપોઝ આપણી પાસે k કોઈ અચળાંક છે, તો આનું પણ આવી રીતે થશે dy, જો y નું dy બરાબર આયા જે ઘાત હોય આધાર હોય એ જ આધાર લેવાનો, એટલે e રેસ ટુ kx લેવાનો, પરંતુ કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ, x ની સાપેક્ષે, તો x માં અહીંયા k ગુણાકારમાં છે એટલે એ ગુણાકારમાં ફરીથી k આવશે અને પછી dx લખવાનું, એટલે x ની આરે જે ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય એ ફરીથી બાજુમાં આવશે અને આ રીતે થશે. તો અહીંયા આપણે આ જે ચર ઘાતાંકીયનું વિકલન કર્યું એવું અહીંયા આપણે વિકલન કરવાની વાત આવશે. એ પહેલાં આપણે જોઈએ કે i બરાબર e રેસ ટુ, હવે જો એમ કે છે કે જ્યારે તાપમાન T 300 કેલ્વિનનું તાપમાન રાખો છો ત્યારે પ્રવાહ તમને 5 મિલિએમ્પિયર મળે છે, એટલે આઈ ઈ બરાબર ઈ 1000 વોલ્ટ છેદમાં ટી માઇનસ 1 મિલિએમ્પિયર, એમાં આઈની જગ્યાએ 5 મિલિએમ્પિયર બરાબર ઈ 1000 વોલ્ટના છેદમાં 300 તાપમાનનું વેલ્યુ મૂકી માઇનસ 1 અને મિલી એમ્પિયર, આ રીતે આપણે લીધું. હવે આપણે આને વાત કરીએ, અહીંયા માઇનસ 1 મિલિએમ્પિયર આવશે એ સામે લઈ જાય એટલે 6 મિલિએમ્પિયર થશે બરાબર ઈ 1000 વોલ્ટના છેદમાં 300 મિલિએમ્પિયર, આ પણ મિલિએમ્પિયરનું છે, આ પણ મિલિએમ્પિયર, એટલે આપણે આ રીતે લખી શકાય ઈ રેસ ટુ 1000 વોલ્ટ ડિવાઈડ બાય 300 ઇક્વલ ટુ 6 એમ લઈ શકીએ. હવે આવું જે વિકલનની વાત કરી એ આપણે અહીંયા જોવાનું રહેશે. તો આઈ જે છે આઈનું આપણે વિકલન કરવાનું છે, તો આમાં જ આપણે જોઈએ કે આઈનું વિકલન કરીએ તો શું થશે આની અંદર, તો કે ડી આઈ બરાબર અહીંયા ઈની ઘાત જે છે 1000 વોલ્ટના છેદમાં ટી, એમાં વીની સાપેક્ષે વિકલન કરવાનું છે, એટલે જે આ ઘાત છે એવી જ રહેશે 1000 વોલ્ટ ના છેદમાં ટી, એટલે કે 300 જ રાખશું અને પછી આ જે વિકલન જો ઈ રેસ ટુ કે એક્સ હતું તો ઈ રેસ ટુ કે એક્સ જ મૂક્યું છે, પરંતુ વીની સાથે ગુણાકારમાં શું છે, તો કે 1000 ના છેદમાં 300, એટલે અહીંયા ગુણાકારમાં 1000 ના છેદમાં 300 આવશે બરાબર, અને પછી અહીંયા જો આપણે જોયું કે એક્સ એટલે ડી એક્સ આવે છે, અહીંયા વોલ્ટનું કરીએ છીએ એટલે ડીવી લખાશે, અથવા તો અહીંયા ડીઆઈ બાય ડીવી આમ લઈ લો, ડીઆઈ બાય ડીવી એટલે કે આઈનું વીની સાપેક્ષે વિકલન કર્યું કહેવાય, અહીંયા અચળપદનું વિકલન શૂન્ય થાય એટલે એ લખવાની જરૂર નથી, એટલે એ ડીઆઈ બરાબર અહીંયા આપણે ડીવી લઈ લઈશું. તો ડીઆઈ એટલે ફેરફાર અથવા ત્રુટિ કહેવાય, એટલે અહીંયા પ્રવાહમાં ત્રુટિ છે, અહીંયા ડીવી એટલે વોલ્ટમાં ત્રુટિ એમ સમજવાનું આવે. તો આપણે કિંમત મૂકીએ અહીંયા આપણે આને કઈ પરિણામ 1, તો ઈના ઈની ઈ રેસ ટુ 1000 વીના છેદમાં 300 છે, એનું મૂલ્ય 6 મિલિએમ્પિયર આપ્યું છે, એટલે આના બરાબર આપણે 6 મૂકશું મિલિએમ્પિયર ગુણ્યા, એટલે મિલિએમ્પિયર અહીંયા મિલિએમ્પિયર છે એટલે ગુણ્યા 1000 ના છેદમાં 300 અને ડીવી એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં ત્રુટિ, એટલે 0. જો ડીવી બરાબર ડેલ્ટા વી કે તો 0.01 છે, એટલે એને આપણે 1 ના છેદમાં 100 લઈ કહીશું, એટલે 1 ના છેદમાં 100 છ અહીંયા 1, 2 અને આ 3 ઉડી જશે, એટલે 1 ના છેદમાં 30 થશે, એટલે 1/5 થઈ. તેથી પ્રવાહમાં ત્રુટિ, પ્રવાહમાં પ્રવાહનીમાં થતી ત્રુટિ એટલે પ્રવાહમાં ત્રુટિ ડી આઈ બરાબર 1/5 ઉપર નીચે 20 ગુણી નાખીએ એટલે 20 ના છેદમાં 100 એટલે 0.2 અને આ મિલી એમ્પિયર તો છે તે, એટલે મિલી એમ્પિયર, એટલે પ્રવાહમાં ત્રુટિ આવશે 0.2 મિલી એમ્પિયર, એટલે આપણો ઓપ્શન આવશે 0.2 મિલી એમ્પિયર. સો આઈ હોપ યુ લાઈક માય વિડીયો, સો પ્લીઝ લાઈક એન્ડ શેર માય વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. Thank you.